રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના માર્કેટિંગ યાર્ડમાં શાકભાજીની પુષ્કળ આવક નોંધાઈ છે. તો એક તરફ શાકભાજીની પુષ્કળ આવક, તો બીજી તરફ શાકભાજીની લેવાલી ઘટી હોવાનું જોવા મળી આવ્યું છે. તો લેવાલી ઘટતા વેપારીઓની મૂંઝવણ પણ વધી જવા પામી છે. ભારે તાપમાનને કારણે શાકભાજી બગડી જવાની પણ ભીતિ સર્જાઈ રહી છે. તો ભારે તાપમાનને કારણે શાકભાજી બગડી જવાને કારણે શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે, જેને લઈ શાકભાજીના ભાવમાં વધારો નોંધાય છે. તો શાકભાજી મોંઘા થતાં ગૃહિણીના બજેટ પર પણ તેની અસર પામશે. શાકભાજી મોંઘા થતાં ગૃહિણીઓ પરેશાન થવા પામી છે. લીંબુના ભાવ પ્રતિ કિલો 120 રૂપિયા, ટામેટાના ભાવ 10 રૂપિયા કિલોથી વધીને 25 રૂપિયા થયા છે, જ્યારે કોબીજના ભાવ 5 રૂપિયા કિલો હતા જે વધીને 10 થી 15, અને લીલા મરચાંના ભાવ 15 રૂપિયા કિલોથી વધીને 40 રૂપિયા થવા પામ્યા છે. તો લસણના ભાવમાં પણ ધરખમ વધારો જોવા મળી આવ્યો છે. 60 થી 70 રૂપિયા પ્રતિ કિલો વેચાતું લસણના ભાવ બજારમાં 150 થી 200 રૂપિયા થયા છે, જ્યારે આદુના ભાવ 80 રૂપિયા કિલોથી વધીને 150 રૂપિયા થયા છે. જીતેન્દ્ર ઈસરાણી, ધોરાજી. શાકભાજી વિભાગની અંદર આજે શાકભાજીની પુષ્કળ આવક છે. પહેલાં માવઠું હતું અને અત્યારે જે હીટવે છે એના હિસાબે શાકભાજી બગડે છે બહુ. શાકભાજીની પરિસ્થિતિ આજે જોવા જઈએ તો રીંગણા 8-10-12 રૂપિયાના કિલો છે, કોબી 6 થી 10 રૂપિયા છે, ભીંડો 20-25 રૂપિયાનો કિલો છે. આજે શાકભાજી પહેલાં માવઠું હતું અને અત્યારે હીટવે છે તો બગડે છે બહુ. ખેડૂત લઈ આવે છે પુષ્કળ પ્રમાણમાં, પણ વેપારી પાસે માલ રહેતો નથી. હીટવેના હિસાબે માલ ખરાબ થઈ જાય છે. અને આજે સરેરાશ જોવા જઈએ તો શાકભાજીના ભાવ એટલે મંદુ એટલે છે, કારણ કે ઘરાકી પણ બહુ ઓછી છે અને હીટવેના હિસાબે માણસ ઘરની બહાર નીકળે છે ઓછું. ટમેટા છે એ 25 રૂપિયાની આસપાસ કિલો છે, 22-25 રૂપિયાના, જે 10-12 રૂપિયા હતા એ 22-25 રૂપિયા થઈ ગયા છે. કોબી 8 થી 6 થી 10 રૂપિયા છે, ટમેટા 15 થી 25 રૂપિયા છે, લસણનો ભાવ છે 150 થી લગાડીને 200 રૂપિયા, આદુ 120-130 રૂપિયા, લીંબુ 60 રૂપિયાથી લગાડીને 120-130 રૂપિયાના કિલો છે, મરચા 25 રૂપિયાથી લગાડીને 50 રૂપિયાના કિલો છે, કોબી જે 6 થી 10 રૂપિયાનું કિલો છે, કોથમરી 25-30 રૂપિયાનું કિલો છે. હીટવે અને જે પહેલાં માવઠું હતું અત્યારે હીટવે છે એના હિસાબે માલ ખરાબ બહુ થઈ જાય છે, બગડી બહુ જાય છે, એના હિસાબે થોડાક ભાવ છે. મારું નામ ઈસરાણી રવિ, ધોરાજી માર્કેટિંગ યાર્ડ. ધોરાજીમાં શાકભાજીની પુષ્કળ આવક છે પણ લેવાલી કોઈ જાતની નથી, કારણ કે તડકો અત્યારે એટલો છે કે 45-46 ડિગ્રી તાપમાન છે. આપણે ઘરેથી બહાર નથી નીકળતા તો શાકભાજી લેવા કોઈ આવતું નથી. માલની આવક ઘણી બધી છે, ભાવમાં પણ ઘણો વધારો છે અમુક શાકભાજીમાં, પણ લેવાલી નથી, માલ બગડતો જાય છે. તડકો જેટલો હોય, તાપમાન કેટલો હોય, ગરમીમાં માલ ખરાબ થતો જાય છે. અત્યારે લીંબુ ખરાબ થઈ જાય છે, ટમેટા નબળા થઈ જાય છે, ઘણી વસ્તુ રીંગણા છે એવું બધું ઘણું તાપમાનના હિસાબે શાકભાજી ખરાબ થતું જાય છે. વિમલ ચોંદરવા સાથે CN24 ન્યૂઝ, ધોરાજી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.